મળી રહ્યા છે. જજીસ બંગલોના રત્નમ ફ્લેટની જે આ ઘટના સામે આવી છે, પતિ દ્વારા પત્ની અને બે પુત્રીને ગોળી મારી દેવામાં આવી. ધર્મેશ શાહ નામની વ્યક્તિએ ત્રણેયની હત્યા કરી નાખી છે. તો લાયસન્સવાળી રિવોલ્વરથી ધર્મેશે હત્યા કરી છે અને હત્યા બાદ તેણે પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. હત્યા બાદ ઘટના સ્થળ પર જ આરોપી જે ધર્મેશ છે તે ત્યાં જ રહ્યો છે અને હાલમાં તે સુનમુન બેસી રહ્યો છે, તે કોઈ જ કારણ નથી જણાવતો. તો પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી. જી ઉદય, જણાવો શું વધુ વિગત છે. સાત વાગ્યાની આ ઘટના છે અને સાત વાગ્યાની ઘટના એટલે કે કહી શકાય કે સૌ પોતપોતાના લોકો નિત્યક્રમમાં લાગી રહ્યા હતા. એ સમય દરમિયાન અચાનક જ તે ત્રણ જેટલા ફાયરિંગનો અવાજ આવ્યો. અવાજ આવતાની સાથે જ તે તમામ લોકો એકઠા થઈ ગયા હતા અને એકઠા થયાની સાથે જયારે દૃશ્ય જોવામાં આવ્યો ત્યારે ધર્મેશ શાહ નામનો જે વ્યક્તિ જે પોતાના ઘરની અંદર પોતાની પત્ની અને બે પુત્રીની હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ પોતાના પરિવારને પણ એને જાણ કરી હતી અને પોતાના પરિવારને જાણ કર્યા બાદ પોલીસ પણ ત્યાં ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. હત્યા કરવા પાછળનું કારણ શું છે એ હજી સુધી એને પોલીસ સમક્ષ જણાવ્યું નથી અને સુનમુન જ હાર બેઠી રહેલો છે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે તમામ આસપાસના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આઘાતમાં આવી ગયા છે, ચકચારક મચી ગયો છે અને તમામ લોકોને વિચારતા કરી દીધો છે કે આખી ઘટના શા માટે બની, કઈ રીતે બની. અને ધર્મેશના જે એક વેપારી વ્યક્તિ છે અને ખૂબ સારો વ્યવસાય પણ કરી રહ્યા છે ત્યારે એમણે આ ઘટના શું કામ કરી એ તમામ લોકોને તેનો સવાલ સતાવી રહ્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ જે આરોપી છે તેણે હત્યા કયા કારણથી કરી તે જણાવતો નથી અને તે સુનમુન બેસી રહ્યું છે અને તેણે પરિવારજનોને પોલીસને જાણ કરી હતી કે તેણે હત્યા કરી નાખી છે તેની પત્ની અને બે પુત્રીઓની. તો ત્રણેયની હત્યા કર્યા બાદ જે આરોપી છે તે ઘટના સ્થળે જ બેસી રહ્યો હતો. તો જજીસ બંગલોના રત્નમ એપાર્ટમેન્ટમાં ઘટના બની. પતિએ પત્ની અને બે પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી. ધર્મેશ શાહ નામની વ્યક્તિએ ત્રણેયની નિર્મમ હત્યા કરી નાખી. પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ધર્મેશે હત્યા કરી છે અને મહત્વની વાત છે કે પોલીસ પણ ઘટના સ્થળે છે પણ જે હત્યા પાછળનું કારણ છે તે જાણવા નથી મળ્યું. તો જે રીતે આ જે વ્યક્તિ છે તેણે હત્યા કર્યા બાદ તે જ જગ્યાએ તે બેસી રહ્યો હતો, તેણે પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ તેના પાસેથી કારણ જાણવા માટે કોશિશ કરી રહી છે પણ તે કોઈ જ જવાબ નથી આપી રહ્યો. પરિવારજનો સાથે પણ તે કશી જ વાત નથી કરી રહ્યો. તો મહત્વની વાત છે કે આખરે કયા કારણસર આ વ્યક્તિએ હત્યા નિપજાવી પત્ની અને બંને પુત્રીઓની, તે કારણ જાણી શકાયું નથી. તો જે રીતે માનસિક અસ્વસ્થ આ વ્યક્તિ લાગી રહ્યું છે, કયા કારણસર તેણે આ હત્યા કરી છે તે જાણી શકાયું નથી. પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી તેણે નિર્મમ હત્યા કરી નાખી. પત્ની અને બંને પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધા, એવું તે કયું કારણ તેના પાસે હતું અને એવી તે કઈ તેને કારણના કારણે તેણે જે રીતે હત્યા કરી છે તે જાણી શકાયું નથી. ફાયરિંગથી ત્રણ ત્રણ હત્યાની ઘટના ઘટી છે અમદાવાદમાં. નિર્મમ હત્યા કરી નાખી જજીસ બંગલોના રત્નમ ફ્લેટની જે આ ઘટના સામે આવી છે જેમાં પતિએ જ પત્ની અને બે પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ તેણે પરિવારજનોને પણ બોલાવ્યા હતા. તો હાલમાં સતત જે પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને પોલીસ સતત ઇન્ક્વાયરી કરી રહી છે, તે આરોપી પાસેથી જે કારણ કઢાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે પણ આ તમામ બાબતે કોઈ જ જવાબ આપી રહ્યો નથી. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હરમેશ પાસેથી. હરમેશ, શું કારણ જાણવા મળ્યું છે? ચોક્કસ મિથુન, વાત કરવામાં આવે તો બોડકદેવ વિસ્તારના રત્નમ ટાવરની આ ઘટના છે. ઝી 24 કલાક સૌ પ્રથમ આ ઘટના સ્થળે પહોંચ્યું છે. હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ રત્નમ ટાવર છે કે જે 10 માળનું ટાવર છે ત્યાં આગળ આ બનાવ બન્યો છે. ગઈકાલે મોડી રાતથી લઈ અને વહેલી સવાર સુધીમાં આ બનાવ બન્યો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. પોલીસ અને એટલે કે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે. ત્યારે વાત કરવામાં આવે તો આ જે ફ્લેટ છે તેમાં ધર્મેશ શાહ નામનો જે વ્યક્તિ છે તે તેના પરિવાર સાથે રહેતો હતો. તો આ જે ધર્મેશ શાહ નામનો વ્યક્તિ છે તેણે
તેની પત્ની અને જે બે બાળકીઓ છે તેની હત્યા કરી નાખી હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો આ જે ધર્મેશ શાહ નામનો જે વ્યક્તિ છે તેણે તેની પત્નીની ઉપર ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ આજે બે બાળકીઓ છે તે બે બાળકીઓની પણ હત્યા કરી નાખી હતી. આજે ફ્લેટ છે તે ફ્લેટમાં હાલ તેના જે સંબંધીઓ છે તે સંબંધીઓ પણ અત્યારે અહીંયા આવન જાવન કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે આજે ધર્મેશ શાહ કે જે 202 નંબરના ફ્લેટમાં રહે છે, હું દ્રશ્યમાં આપણે બતાવવા માંગીશ કે 202 નંબરનો ફ્લેટ છે કે જ્યાં આગળ ધર્મેશ શાહ તેના પરિવાર સાથે રહેતો હતો. આજે ધર્મેશ શાહ છે તેની પાસે રિવોલ્વર ક્યાંથી આવી એવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક તપાસમાં જે રીતે સામે આવ્યું છે ત્યારે આજે ધર્મેશ શાહ નામનો જે વ્યક્તિ છે તેની પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી. આ રિવોલ્વર તેને કયા કારણોસર રાખી હતી તે પણ હજુ સુધી પોલીસ જાણી શકી નથી. કહેવાઈ રહ્યું છે કે પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આજે ધર્મેશ શાહ નામનો જે વ્યક્તિ છે કે જેણે મર્ડર કર્યું હતું ત્યારબાદ આજે ધર્મેશ શાહ છે તે મર્ડર કર્યા બાદ તેના ઘરે જ બેસી રહ્યો હતો. એટલે કે કહી શકાય કે પોલીસને પણ સફળતા મળી છે અને આજે પોલીસ છે તે અત્યારે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે આ જે પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને જે ઘર છે 202 નંબર ઘરમાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે. શાહ કરીને જે વ્યક્તિ છે તે પણ હાલ તેની અટકાયત કરવામાં આવી છે. પરંતુ આ જે ધર્મેશ શાહ છે તે કોણ છે, કેવી રીતે તેને હત્યા કરી હતી તે તમામ દિશામાં હાલ પોલીસ તપાસ શરૂ કરી છે. જી, પોલીસ પૂછપરછ કરી રહી છે પણ કારણ જાણવા નથી મળ્યું. શું વધુ માહિતી? ચોક્કસ અત્યારે પોલીસ એવું માની રહી છે કે ક્યાંક ને ક્યાંક ઘરકંકાસ એક કારણ આ હત્યા પાછળ હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસ પણ અત્યારે પૂછપરછ કરી રહી છે અને આજે તમામ જે ધર્મેશ કરીને જે વ્યક્તિ છે તે ધર્મેશ પ્રેમચંદ શાહ કે જેની ઉંમર છે તે 45 વર્ષ ઉંમર છે અને તે અહીંયા છેલ્લા કેટલાય સમયથી રહેતો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો આજે ધર્મેશ શાહ છે તે શું કામ ધંધો કરતો હતો, તેણે કયા કારણોસર હત્યા કરી છે તે તમામ દિશામાં હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. પણ જો વાત કરવામાં આવે તો તેણે ગઈકાલે મોડી રાતથી લઈ અને વહેલી સવાર સુધીમાં હત્યાને અંજામ આપ્યો હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. હાલ સગા સંબંધીઓ પણ અહીંયા તેમના ઘરે આવી પહોંચ્યા છે અને પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે. થોડાક જ સમયમાં અત્યારે ક્રાઇમબ્રાન્ચ પણ અહીંયા પહોંચી જશે અને આજે ધર્મેશ શાહ નામનો વ્યક્તિ છે તેની પાસેથી રિવોલ્વર ક્યાંથી આવી, તેની પાસે લાયસન્સ હતું કે નહીં, અત્યારે પોલીસને એવું જાણવા મળ્યું છે કે તેની પાસે લાયસન્સ હતું. પરંતુ લાયસન્સ હતું કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે અને આ સમગ્ર ઘટનાને તેણે કેવી રીતે અંજામ આપ્યો, કેમ તે ત્યાં બેસી રહ્યો જેવા અનેક સવાલો છે તેની પર પોલીસ તપાસ કરશે. જી 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 હરમેશ, પરિવારજનો પાસેથી કોઈ માહિતી મળી છે અથવા આજુબાજુના જે લોકો છે તેમની પાસેથી કોઈ માહિતી મળી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અહીંયા જે સગા સંબંધીઓ છે તે સગા સંબંધીઓ પણ અહીંયા અંદર આવીને જ્યારે આવ્યા ત્યારબાદ તેઓ અંદર બેઠા છે. ત્યારે વાત કરવામાં આવે તો જે સગા સંબંધીઓ છે તે અંદર બેઠા છે અને પોલીસ તે લોકોની પણ પૂછપરછ કરી રહી છે કે તે ધર્મેશ શાહ જે છે તે શું કામ ધંધો કરતો હતો, કેટલા સમયથી અહીંયા રહેતો હતો. પરંતુ વાત કરવામાં આવે તો તમામ જે સગા સંબંધીઓ છે તે લોકોની બંધમારણે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે મીડિયાને પણ અંદર જવા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે કારણ કે અંદર ડેડ બોડી પડી છે. પોલીસ પણ અત્યારે તે લોકોની પૂછપરછ કરી રહી છે. આ દ્રશ્યમાં જોઈ રહ્યો કે જે પોલીસ કર્મચારી છે ત્યારબાદ દરવાજો છે કરી રહ્યા છે. એટલે કે કહી શકાય કે ટૂંક જ સમયમાં આ હત્યા કેવી રીતે ઘડવામાં આવી હતી અને કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો, કયા કારણોસર હત્યા કરવામાં આવી તે તમામ જે પ્રશ્નો છે તેનો જવાબ પોલીસ આપશે. જી 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 હરમેશ, આપ અમારી સાથે જોડાયેલા રહો, ફરીથી આપણી પાસેથી માહિતી મેળવીશું. સંબંધોની હત્યા થઈ ગઈ છે અને જે રીતે આ ધર્મેશ નામના જે આરોપીએ હત્યા કરી છે તેણે 3 ફાયરિંગ કર્યા તેની પત્ની પર અને બંને તેની જે પુત્રીઓ છે તેમના પર ફાયરિંગ કર્યું અને મોતને ઘાટ ઉતાર્યા. ત્યારબાદ આ જે આરોપી છે તે ઘટના સ્થળે જ બેસી રહ્યો અને તેણે પરિવારજનોને ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા. આપને જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આ એ જ ફ્લેટ છે, રત્નમ ફ્લેટ, જ્યાં આ
હત્યાકાંડ સર્જાયો છે અને એક પતિએ તેની પત્ની અને બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી છે. આખરે કયા કારણસર આ હત્યાકાંડ થયું તે જાણી શકાયું નથી. સતત પોલીસ જે આરોપી છે તેની પૂછપરછ કરી રહી છે, પણ જે આરોપી છે તે સુનમુન બેસી રહ્યું છે અને કોઈ જ વાત જણાવતો નથી. ન તેના પરિવારજનોને કોઈ વાત કહી રહ્યો છે, ન પોલીસને કોઈ વાત કહી રહ્યો છે. અને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આખરે કયા કારણસર આ જે આરોપી છે તેણે જે પતિએ કેમ તેની પત્ની અને બંને પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા, તેણે તેની પાસેની જે રિવોલ્વર છે તે લાયસન્સવાળી છે કે નહીં તેની પણ હવે તપાસ થઈ રહી છે. અને આખરે તેને રિવોલ્વર રાખવાની જરૂરત કેમ પડી હતી તેની પણ તપાસ થઈ રહી છે. તો તમામ બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે અને જે પરિવારજનો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે, કારણ કે તેમને સૌપ્રથમ તે આરોપીએ ફોન કર્યો હતો. તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હરમેશ. હરમેશ, જે રીતે આ જે આરોપી છે તેણે તે બેસી રહ્યો ફોન કર્યા બાદ જે ઘટનાને અંજામ આપ્યા બાદ, શું તે મનોરોગી છે? ચોક્કસથી મિથુન, વાત કરવામાં આવે તો અત્યારે નવી માહિતી એવી આવી છે કે આ જે ધર્મેશ શાહ છે તે કન્સ્ટ્રક્શનનું કામકાજ છેલ્લા ઘણા વર્ષોથી કરતો હતો અને તેના પરિવાર સાથે અહીંયા રહેતો હતો. ત્યારે તેની જે બે પુત્રી છે તેમાંથી એક જે પુત્રી જે બંને પુત્રીઓ છે તે પણ 18 વર્ષથી ઉપરની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. અને આ જે બંને પુત્રીઓ છે તે લોકોની પણ હત્યા કરવામાં આવી છે, પરંતુ કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે હજુ સુધી રહસ્ય સાબિત થઈ રહ્યું છે. કારણ કે આ જે ધર્મેશ શાહ છે તેને જયારે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો ત્યારબાદ પોલીસ આવી પહોંચી હતી અને સૌથી પહેલા તો આ જે લાશ છે તે લાશનું પંચનામું કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે રિવોલ્વરની જે વાત છે તે ચોક્કસથી સાબિત થઈ ગયું છે કે તેની આ જે ધર્મેશ શાહ છે તેની પાસે લાયસન્સ રિવોલ્વર હતી, પરંતુ તેને કયા કારણોસર હત્યા કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આજે ધર્મેશ શાહ છે તે છેલ્લા કેટલાય સમયથી અહીંયા રહેતો હતો અને તેની પત્ની અને બે પુત્રીઓ જે છે તેની સાથે તે અહીંયા રહેતો હતો. ત્યારે વાત કરવામાં આવે તો તે કન્સ્ટ્રક્શનનું કામકાજ કરતો હતો, પરંતુ તેને કયા કારણોસર હત્યા કરી છે તે હજુ સુધી રહસ્ય બની રહ્યું છે. જી, ફ્લેટમાં જે રહેનાર બાકીના જે લોકો છે તેમના દ્વારા આ વ્યક્તિ વિશે કોઈ જાણકારી મળી છે કે તેના સ્વભાવ વિશે? ચોક્કસ રીતે ફ્લેટના લોકો છે તે લોકોને જયારે પૂછવામાં આવ્યું એ લોકો માત્ર પાક્ષી તરીકે ઓળખતા હોવાનું એ લોકોએ જણાવ્યું, પરંતુ કયા કારણોસર બનાવ બન્યો તે હજુ સુધી કોઈને ખબર નથી. બીજી વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતથી લઈ અને વહેલી સવાર સુધીમાં ઘટનાને અંજામ આપ્યો હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે. પોલીસ પણ હાલ જે આરોપી અને સગા સંબંધીઓ છે તે લોકોની પૂછપરછ કરી રહી છે કે આ ઘટનાને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો અને કયા કારણોસર અંજામ આપવામાં આવ્યો તે તમામ દિશામાં હાલ પોલીસ પણ પૂછપરછ કરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ એટલે કે ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તે લોકો પણ જાણ કરી હતી કે તેને તેની પત્ની અને તેની બે પુત્રીઓ છે તેની હત્યા કરી નાખી છે. પોલીસ પણ જયારે આ મેસેજ મળ્યો ત્યારે તે ચોંકી ઉઠી હતી અને જે રીતે આરોપીએ સામે ચાલીને પોલીસને મેસેજ આપ્યો એને લઈને પોલીસ ચોંકી ઉઠી હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને આ બાબતને લઈને ખરાઈ કરી ત્યારે હકીકતમાં આ બનાવ બન્યો હોવાનું પુરવાર થયું હતું અને પુરવાર થયા બાદ આજે પોલીસ તેની હાલ તપાસ કરી રહી છે અને હકીકતમાં આ ધર્મેશ શાહ નામનો વ્યક્તિ છે તેને કયા કારણોસર હત્યા કરી છે તે બાબતને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. જે ઘટના છે ગઈકાલ રાતથી સવાર સુધી બની હોય તો જો ત્રણ ગોળીના અવાજ ત્રણ ધડાકા સંભળાયા તો આજુબાજુના લોકોએ કોઈ જ જાણકારી ના મેળવી? ચોક્કસ અત્યારે પોલીસ સૂત્રો જે છે તે લોકો જયારે આ ધર્મેશ જયારે ગોળી મારી હતી ત્યારે જે ઓઢવાનું હતું મતલબ કે જે કાટલાની ઉપર જયારે તેનો પરિવાર સૂતો હતો ત્યારે તેની પર એક કપડું ઉડાડ્યું હતું અને જે જાડું કપડું છે તે ઉડાડ્યા બાદ તે લોકોને ગોળી મારી હતી. એટલે સ્વાભાવિક છે કે જયારે કોઈ જે આવું જાડું કપડું હોય છે તેમાં જો ગોળી મારવામાં આવે છે ત્યારે કોઈ અવાજ આવતો નથી. તેના લઈને કદાચ એવું માની શકાય કે આસપાસના લોકો છે તે લોકોને આ બાબતને લઈને જાણ નહીં થઈ હોય, પરંતુ વહેલી સવારે જયારે પોલીસને જાણ કરી ત્યારે જ આ ફ્લેટમાં રહેતા રહીશોને પણ આ બાબતની જાણ થઈ હતી. મોડી રાત્રે લઈ અને વહેલી સવાર સુધી આ ઘટનાને લઈને રહસ્ય હતું, પરંતુ જ્યારે પોલીસ આ ઘટનાસ્થળે પહોંચી અને રત્નમ ટાવરમાં પહોંચી ત્યારે આ ઘટનાની લોકોને જાણ થઈ હતી. જી, આભાર હરમેશ માહિતી આપવા બદલ. તો જે રીતે આરોપીએ ઘટનાને અંજામ આપ્યો અને ત્યારબાદ તેણે પોલીસને પણ જાણ કરી અને પરિવારજનોને પણ જાણ કરી કે તેણે તેની પત્ની અને બંને પુત્રીઓની નિર્મમ હત્યા કરી નાખી છે, ત્યારે પોલીસને જ્યારે જાણ કરી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને હાલમાં પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. પણ
તેને કોઈ જ પ્રકારની માહિતી નથી મળી રહી. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી. ઉદય, જે રીતે આ જે આરોપી છે તેણે કોઈને ખબર ન પડે તે રીતે હત્યા કરી, ત્યારબાદ પોલીસે શું કરવા જાણ કરી? તો પછી થોડા સમય પહેલા જ વસ્ત્રાપુરનો જે કિસ્સો આ પ્રકારનો સામે આવ્યો હતો, પોતાની પત્ની પત્નીની હત્યા કર્યા બાદ એને પણ પોલીસને જાણ કરી હતી અને એને જણાવ્યું હતું કે મેં મારી પત્નીની હત્યા કરી છે. તેને આદોસ પડોશમાં પણ તમામ લોકોને જણાવ્યું હતું કે મારી પત્નીની હત્યા કરી નાખી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે ધર્મેશ શાહ જે વ્યવસાય સાથે સંકળાયેલા છે, ખૂબ જ કહી શકાય કે ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે અને મોટા વેપારી પણ છે, ખૂબ જ મોટો પરિવાર છે. એના પરિવારજનો જે છે પણ એ પણ આ જ આસપાસના એરિયામાં રહે છે અને એમના ભાઈ જે છે એ પણ સારા વ્યવસાયમાં જોડાયેલા છે. વ્યક્તિ જે છે ખૂબ જ શાંત અને સારા સ્વભાવના હતા, પરંતુ આ જે ગુસ્સો કહી શકાય કે વહેલી સવારે 7 વાગે એવું તો શું થયું મિથુન કે જેના કારણે આખી આ ઘટના પ્રકાશમાં આવી. આખરે શું એની કોઈ પત્ની સાથે કોઈ ઝઘડો થયો હતો, તો કોઈ જૂની મનદુખ એના મનમાં મનમાં રહેલું હતું અને એના હત્યા કરી નાખી હતી. આ તમામ પાસાઓને લઈને કે કોઈ જૂની એવી વાત જે છે અત્યારે ઉભરી આવી હતી અને આખી ઘટના બની ગઈ, તો તમામ બાબતો ઉપર જે છે અત્યારે પોલીસ એને તપાસ કરી રહી છે. કહી શકાય કે એને પોલીસને ફોન એટલા માટે કર્યો મિથુન કે હત્યા કરી, હત્યા કર્યા બાદ કોઈ પ્રોફેશનલ કિલર છે નહીં, એક ઘટના ઘટી ગઈ, એક ગુસ્સામાં એક વસ્તુ થઈ ગઈ, ત્યારબાદ એને ખબર જતો કે આનો અંજામ શું આવવાનો, એનું પરિણામ શું છે, કોઈ રીતે ભાગવું એનાથી વધુ સારું એ છે કે પોલીસને જાણ કરી દેવી. અને પોલીસને જાણ કર્યા બાદ જો એ સામેથી કદાચ જાણ કરે છે તો સામેથી સમક્ષ હાજર થાય છે તો કોર્ટ પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુને વાતને ધ્યાને લે છે. પરંતુ આ ઘટનાની અંદર જે પ્રમાણે જે બાળકી એટલે કે જે પુત્રીઓ જે એની છે એની હત્યા કરવામાં આવી છે, તેને લઈને કેસ જે છે એ ખૂબ જ ગંભીર મનાઈ રહ્યો છે અને પત્નીની હત્યા તો થયે છે સાથે સાથે, તો પોલીસ હવે કેવા પ્રકારના પુરાવા એકત્રિત કરે છે? આ સહિત પોલીસના નિવેદનની અંદર ધર્મેશ શાહ શું જણાવે છે મિત્રો, તે ખૂબ જ મહત્વનું રહેશે હવે. જી, મહત્વની એ વાત એ પણ છે કે 3 ગોળીઓ ચાલી, આજુબાજુના કોઈ પણ લોકોને ખબર ન પડી એટલે પ્લાન કરીને હત્યા કરવામાં આવી હતી, છતાં પણ આ જે આરોપી છે તે ભાગ્યો નહીં. ધ્રુવજી, 3 રાઉન્ડ ફાયરિંગ થયું છે ચોક્કસ થયું છે અને આસપાસ અવાજ પણ આવ્યો હતો, પરંતુ કોઈ લોકો કઈ વિચારે પહેલા જ તે શું થયું છે ખ્યાલ ના આવી શક્યો, કારણ કે જે નિત્યક્રમ જે લોકોના હતા, સવારે લોકો ઉઠી રહ્યા હતા, રોજ પોતપોતાના કામમાં ધ્યાન હતું. ફાયરિંગ થયું, ફાયરિંગ થયા બાદ જે છે એ અવાજ થોડો પણ જરૂરથી આવ્યો હતો. આ જે વ્યક્તિ જે છે ધર્મેશ શાહ એને હત્યા એટલે કે ફાયરિંગ છુપાવવા માટે અમુક વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો હતો જેના કારણે કદાચ અવાજ બહાર ન પણ આવ્યો હોય, પરંતુ જો અવાજ આવી જાય તો તાત્કાલિક લોકોને ખબર પડી જાય અને જે એને એના પરિવાર અને પોલીસને જે જાણ કરવાની તે કદાચ ન પણ કરી શકે ને એ પહેલા પોલીસ પહોંચી જાય એ આશયથી જે બની શકે છે કે એને અવાજ ના આવવા દીધો એવું પણ બની શકે છે. પરંતુ સવારે ઉઠી રહ્યો છે મિથુન કે આખરે વહેલા સવારે 7 વાગે એવું તો શું થયું કે જેના કારણે આખા દ્રશ્યો જે છે એ સર્જાયા અને ધર્મેશ શાહના મગજની અંદર એક હત્યા કરવાની વૃત્તિ આખી ઉત્પન્ન થઈ, તો એ કઈ બાબત હતી એની પત્ની સાથેની કે એની પુત્રી સાથેની એ સૌથી મોટો સવાલ છે મિથુન. જી, આભાર ઉદય માહિતી આપવા બદલ. તો હત્યા કર્યા બાદ આ જે આરોપી છે તેણે પોલીસને જાણ કરી, પરિવારજનોને પણ જાણ કરી અને પોલીસને જ્યારે જાણ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે, આ જે હત્યા છે તે પાછળનું કારણ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે, પણ તે કારણ જે આરોપી છે તે જણાવી નથી રહ્યો.